હેલો ફ્રેન્ડ્સ, જરા હટકે રેસિપીમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું પાલકનું શાક મસાલેદાર. ખાલી પાલકનું શાક. તો ફ્રેન્ડ્સ, શાક વગાડવા માટે આપણે ગેસ ઓન કરી લઈશું, તેના પર કડાઈ મૂકી દઈશું. કડાઈ ગરમ થાય એટલે આપણે તેમાં થોડુંક તેલ લઈ લઈશું. તો મિત્રો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાયજીરું નાખીશું, ત્યારબાદ ડુંગળી, બરાબર મિક્સ કરી દઈશું. મીઠું લઈ લઈશું સ્વાદ પ્રમાણે. ત્યારબાદ કાપેલું ટામેટું, ત્યારબાદ સૂકું લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને સેજ હળદર. વઘારને આપણે બરાબર ચડવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે વઘાર ચડી ગયો છે. હવે આપણે તેને પાલક લઈ લઈશું. પાલકને આપણે મિક્સ કરી દઈશું ધીમે ધીમે. તો ફ્રેન્ડ્સ, આપણે પાલકને 10-1 મિનિટ સુધી ચડવા દઈશું બરાબર. તો ફ્રેન્ડ્સ, પાલકને આપણે થોડીક વાર સુધી ચડવા દઈશું બરાબર. તો ફ્રેન્ડ્સ, આપણું મસાલેદાર પાલકનું શાક બની ગયું છે. હવે આપણે તેને વાટકીમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું મસાલેદાર પાલકનું શાક બની ગયું છે. તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.